સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી પાટીદારવાડી ખાતે સંઘ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટીદારો જોડાયા હતા. પાટીદાર અનામત આંદોલનને 270 દિવસ વીતી જવા છતાં સરકાર મગનું નામ મરી પાડતી નથી. પ્રતિક ઉપવાસ માટે અનુમતિ ન આપનાર પટેલવાડી દ્વારા પ્રતિક ઉપવાસ માટે અનુમતિ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 8 મહિનાથી લાજપોર જેલમાં બંધ પાસાના કન્વીનર હાર્દિક પટેલ તથા અન્ય હોદ્દેદારો લાજપોર અને સાબરમતી જેલમાં જુદા જુદા ગુના હેઠળ સજા કાપી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એક પછી એક લોલીપોપ આપી પાટીદારોને ભોળવી રહ્યા છે. હજી ગયા મહિને જ હરિયાણાના જાટોને અનામત આપનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાટીદાર નેતાઓ સામે વિવિધ પ્રકારના કેસો કરી આંદોલનને છૂટું ફેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેને લઈને પાટીદાર સમાજમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. હજી ગયા મહિને જ હરિયાણાના જાટોને અનામત આપનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાટીદાર નેતાઓ સામે વિવિધ પ્રકારના કેસો કરી આંદોલનને પાછું ઠેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેને લઈને પાટીદાર સમાજમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આનંદીબેન પટેલનો છેલ્લો દિવસ ક્યારે આવશે તેની પાટીદારો ઉત્સુક સાથી રાહ જોઈ રહ્યા છે. આજના એક દિવસના પ્રતિક ઉપવાસની અંદર એક પાટીદાર સમાજના આગેવાન અને યુવા તરીકે મારી લાગણી છે કે હંમેશા જે આ માંગણીઓ પાસ અને એસપીજી કરી રહ્યા છે એમાં સંપૂર્ણ ટેકો અમે પ્રથમથી જ નક્કી કરેલો છે અને ડિક્લેર કરેલો છે. અમારી લાગણી છે કે સરકાર આનો સુખદ અંત લાવે અને જે નિર્દોષ પાટીદારો જે જેલમાં છે એમને મુક્ત કરવામાં આવે અને એમની ઉપર કોઈ પણ પ્રકારના કેસો છે એ તમામ કેસો પાછા ખેંચી લેવામાં આવે. ત્યાં આજના પ્રતિક ઉપવાસમાં તમામ આગેવાનો જોડાણા છે એનો પણ અમને આનંદ છે, ગૌરવ છે. પાટીદાર સમાજના એક યુવા મિત્ર તરીકે ફરી મારી લાગણી અને માંગણી છે અને એના રૂપમાં આજે આ પ્રતિક ઉપવાસમાં અમે જોડાણા છીએ. આજે કતારગામ ખાતે પાટીદાર સમાજની વાડીની અંદર પાટીદાર સમાજના આગેવાનો એક દિવસના પ્રતિક ઉપવાસ માટે જ્યારે બેઠા છે અને પાટીદાર અનામત આંદોલન જે ચાલી રહ્યું છે એને ટેકા રૂપે આ લોકો બેઠા છે અને હાર્દિક પટેલ, કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ ભામણિયા અને ચિરાગ પટેલ દેસાઈ જે આ લોકો રાજદ્રોહના ગુનામાં આ સરકારે ખોટી રીતે જેલમાં ફિટ કર્યા છે એની માટેના આ એક દિવસના પ્રતિક ઉપવાસ છે. અને જ્યારે અમારે બાળકો આ આંદોલનની માંગ લઈને ચાલતા હતા અને હવે પાટીદાર આગેવાનો અમારી સાથે જોડાણા છે તો મને એવું લાગે છે કે હવે પાટીદાર સમાજને આંદોલન મળ્યા વગર અમે મૂકશું પણ નહીં અને આ જલ્દી ને જલ્દી આ છોકરાઓને રાજદ્રોહના ગુનામાં અંદર કર્યા છે એ લોકોને જલ્દી ને જલ્દી મુક્ત થાય અને પાટીદાર આગેવાનો અમારી સાથે છે તો હવે મને તો એવું લાગે છે કે આથી ઉગ્ર આંદોલન કરીને પણ અમે અનામત લઈને રહેશું. યુવાનોને જે જેલમાં ખોટી રીતે કેસો દાખલ કરીને પૂર્યા છે અમારા પાટીદાર સંઘ વતી એવી લાગણી છે સરકાર એમને જલ્દી મુક્ત કરે અને આ જે મુદ્દો ઉપસ્થિત થયો છે એ માટે વાટાઘાટ માટે પાસ સમિતિને અને તુરંત બોલાવે. જ્યાં સુધી આ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વડીલો તરીકે અમે અમારા બાળકોના સાથે જ છીએ એના ભવિષ્ય માટે, અનામતની માંગ માટે અને કોઈ પણ બાબતમાં આ બાબતમાં સરકાર જલ્દીમાં જલ્દી પહેલ કરે અને વડીલોની મધ્યસ્થી અને પાસની કમિટીની આગેવાનીમાં આ મુદ્દાનો ઉકેલ લાવે એ માટે અહીંયા 500 વડીલો એક દિવસના પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ અમે અને જો આમાં પરિણામ નહીં આવે તો આગામી દિવસોમાં 31 જિલ્લામાં એક દિવસના પ્રતિક ઉપવાસ થશે અને એમ છતાંય નહીં પરિણામ આવે તો 31 જિલ્લાના આગેવાનો ભેગા થઈને કોઈ એક દિવસના ઉપવાસ માટે ભેગા થશે. આદરિયા જે સમાધાન કરવાની પ્રક્રિયા ચલાવી રહ્યા છે એમને સપોર્ટ માટે અને ઝડપથી આંદોલનનો અંત આવે એવી આશા સાથે સમાજના દરેક
વડીલો અહીંયા એકઠ અહીંયા સામાજિક અને બિઝનેસમેનો બધા જ સમાજના અગ્રણીઓ જ્યારે મળ્યા છે ત્યારે અમે પણ એવું જ આશા રાખીએ છીએ અને સમર્થન કરીએ કે આ આંદોલનનો જલ્દી ઉકેલ આવે અને અમારા વડીલ વિઠ્ઠલભાઈ રાદડિયા જે કરી રહ્યા છે એમાં અમે સહયોગ કરીએ અને જલ્દી સુખદ અંત આવે એવી આશા રાખીએ છીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.